તો અહીં આપણને કહ્યું છે કે કોઈપણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગને આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય છે એટલે કે તમે કોઈક વસ્તુ લો અને એના બે સરખા ભાગ કરો તો એમાંથી જે દરેક ભાગ છે એટલે કે જે એક ભાગ છે એને તમે અડધો ભાગ કહીશું બીજો જે ભાગ છે એને પણ આપણે અડધો ભાગ કહીશું માનો કે તમે એક તરબૂજ લો છો તરબૂજને એક સરખા બે ટુકડા કરો છો તો એ બંને ટુકડા છે એને તમે આખી વસ્તુનો અડધો ભાગ કહી શકો એટલે કે આખા તરબૂચનો અડધો ભાગ કહી શકો એટલે કે અહીં અડધો ભાગ છે એની વ્યાખ્યા આપણે કહેવી હોય તેમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય હવે અડધા ભાગને કેવી રીતે લખાય તો અંકોમાં જો અડધા ભાગને લખવું તો લખવું હોય તો આપણે એક દ્વત્યાંશ એટલે કે એકના છેદમાં બે એમ લખી શકાય જો અહીં જે રીતે લખ્યું છે એ રીતે લખી શકાય અડધા ભાગને એક દ્વત્યાંશ એટલે કે એકના છેદમાં બે એમ લખી શકાય હવે એક દ્વિતીયાંશને વાંચવું હોય તો કેવી રીતે વંચાય તો કે એક દ્વિતીયાંશ અથવા તો બે અંશ એમ વાંચી શકાય હવે પાકોને કહેવાય એની માહિતી જોઈએ તો કોઈપણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગને આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય એટલે કે તમે કોઈ એક વસ્તુ લો એના એક સરખા ચાર ભાગ કરો અને એમાંથી દરેક ભાગ છે એને આખી વસ્તુનો તમે ચોથો ભાગ કહી શકો અને એને કેવી રીતે લખાય અંકોમાં તો કે એકના છેદમાં ચાર એવી રીતે એને લખી શકાય અને વાંચવું હોય તો એક ચતુર્થાંશ અથવા તો પા કહેવામાં આવે છે હવે અહીં ઉદાહરણ તરીકે તમે માનો કે એક સરસ મજાનું વર્તુળ દોરો છો અને એના ચાર ભાગ એક સરખા કરો છો તો એના જે એક સરખા ચાર ભાગ છે એમાંથી જે દરેક ભાગ છે આખી વસ્તુનો ચોથો ભાગ થશે એમ આપણે કહી શકીએ અથવા તો એને આપણે પા એમ પણ કહી શકીએ તો હવે તમને અડધું અને પા એની સમજ મળી ગઈ હશે તો આ જે સમજૂતી છે એ તમારે યાદ રાખવાની છે અને સાથે સાથે તમારી નોટમાં લખવાની છે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ બે ચતુર્થાંશ એટલે કે બેના છેદમાં ચાર એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગ એમાંના બે ભાગ તેને આપણે અડધો ભાગ પણ કહી શકીએ કારણ કે બે ચતુર્થાંશ છે તમે છેદ ઉડાડો તો બે કા બે અને બે દુ ચાર એટલે કે એકના છેદમાં બે આવશે એકના છેદમાં બે એટલે એને આપણે અડધું કહીએ છીએ એટલે તમે કોઈ પણ એક વસ્તુના ચાર સરખા ભાગ કરો અને એમાંથી બે ભાગ છે એ લો તો એને તમે અડધો ભાગ કહી શકો કારણ કે આખું ચોરસ હોય એના ચાર ભાગ એમાંથી ચારમાંથી બે લીધા અને બે બાકી રહ્યા તો આપણે એમ કહી શકીએ કે આપણે અડધું છે લીધું ને અડધું છે બાકી રહ્યું એટલે આપણે એમ કહી શકીએ કે બે ચતુર્થાઓશ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગ એમાંના બે ભાગ તેને આપણે અડધો ભાગ પણ કહી શકીએ એટલે કે બે ચતુર્થાઓશ છે એના છેદ ઉડશે બે 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 દુ ચાર એટલે વધશે એકના શકીએ ત્યારબાદ છે ત્રણ ચતુર્થાઉ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ એટલે કે કોઈ એક વસ્તુ છે એના એક સરખા ચાર ભાગ કરો એમાંથી ત્રણ ભાગ લ્યો તો એને તમે પોણો ભાગ પણ કહી શકો અથવા તો એને ત્રણ ચતુર્થાઉશ પણ કહેવાય એટલે કે ત્રણ ચતુર્થાઉશ એટલે એક વસ્તુના ચાર સરખા ભાગમાંથી ત્રણ ભાગ એને આપણે પોણો ભાગ પણ કહી શકીએ તો આપણ તમારે યાદ રાખવાનું છે કે કોઈપણ વસ્તુના એક સરખા ચાર ભાગમાંથી ત્રણ ભાગ લઈએ તો એને આપણે પોણો ભાગ કહી શકીએ અને પોણા ભાગને આપણે ત્રણ ચતુર્થ એમ લખી શકીએ હવે સમજૂતી મેળવ્યા બાદ આપણે કેટલાક પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીં ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી સાચો જવાબ આપણે લખવાનો છે પહેલો સવાલ છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો અડધો મીટર બરાબર કેટલા હવે અહીં એક મીટર બરાબર સો સેમી છે તો એક મીટરનું અડધું એટલે કે અડધો મીટર તો સો સેન્ટીમીટરના પણ અડધા થઈ જાય સોના અડધા થાય પચાસ એટલે અહીં જવાબ આવશે પચાસ સેન્ટીમીટર એટલે કે ઓપ્શન ક છે એ આવશે પચાસ સેન્ટીમીટર ત્યારબાદ બીજો સવાલ છે કે એક ચતુર્થ આવશે એટલે કેટલામો ભાગ તો આગળ આપણે જોયું એમ એક ચતુર્થ આવશે એટલે ચોથો ભાગ થશે તો અહીં આપણે ઓપ્શન એ છે એ જવાબમાં આવશે અ ચોથો ભાગ ત્યારબાદ ત્રીજો સવાલ છે કે ત્રણ ચતુર્થાઉશ એટલે કેટલામાં ભાગ તો જેમ સમજૂતીમાં આગળ આપણે જોયું એમ ત્રણ ચતુર્થાઉશ એટલે પોણો ભાગ થશે તો અહીં જવાબમાં આપણે લખશું પોણો ભાગ ત્યારબાદનો સવાલ છે ચોથો સવાલ છે કે ત્રણ ચતુર્થાઉશ કિલોગ્રામ એટલે ખાલી જગ્યા ગ્રામ તો તમને દરેકને ખ્યાલ છે એ રીતે કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો અહીં આપણે ત્રણ ચતુર્થાઉશ કિલોગ્રામ છે એટલે કે પોણો કિલો છે એ લેવાનું છે તો આપણે એક હજારના એક સરખા ચાર ભાગ કરવાના છે તો એક હજારના એક સરખા ચાર ભાગ એટલે આપણે બસો પચાસ ગ્રામ બસો પચાસ ગ્રામ એમ વહેંચી શકીએ એમાંથી આપણે ત્રણ ભાગ લેવાના છે એટલે બસો પચાસ વધતા બસો પચાસ વધતા બસો પચાસ એમ ત્રણ વાર કરીએ તો અહીં આપણે જે જવાબ આપ્યો છે એમાંથી જોઈએ તો સાતસો પચાસ છે એ જવાબ આવે એટલે અહીં ત્રણ ચતુર્થાઉસ કિલોગ્રામ એટલે સાતસો પચાસ ગ્રામ છે એ જવાબમાં આવશે એટલે કે જવાબ છે અહીં સાતસો પચાસ ગ્રામ આવશે ઓપ્શન છે જવાબ આવશે ત્યારબાદ પાંચમો સવાલ છે કે એક લીટર બરાબર એક હજાર તો એક ચતુર્થાઉસ લીટર બરાબર ખાલી જગ્યા મિલી તો અહીં પણ આપણે એક હજારના ચાર સરખા ભાગ કરીએ તો બસો પચાસ મિલી બસો પચાસ મિલી એવા ચાર ભાગ પડશે એમાંથી ચોથો ભાગ એટલે કે ચાર ભાગમાંથી એક ભાગ આપણે લેવાનો છે એટલે એક ભાગ એટલે બસો પચાસ મિલી તો આપણે ઓપ્શન અ છે અહીં જવાબમાં લખીશું કે એક લિટર બરાબર એક હજાર મિલીલીટર તો એક ચતુર્થાઉસ લિટર બરાબર બસો પચાસ મિલીલીટર થશે ત્યારબાદ છઠ્ઠો એમ શીખ્યું જોઈએ કે કુલ ચાલીસ કેરીઓ છે તેમાંથી અડધી કેરી એટલે કે એક દૂત્યાવસ કેરીઓ પાકેલી છે તો કેટલી કેરીઓ કાચી હશે તો અહીં તમારે ગણતરી કરવી પડશે તો કુલ ચાલીસ છે એના આપણે અડધા કરવાના છે કારણ કે ચાલીસ કેરીમાંથી અડધી કેરી પાકેલી છે તો અડધી કેરી કેવી હોય કાચી હોય તો ચાલીસના અડધા થાય વીસ વીસ કેરીઓ પાકેલી છે તો વીસ કેરીઓ કેવી હશે કાચી તો અહીં બહુ ઓપ્શન છે જવાબમાં આવશે જવાબ આવશે વીસ ત્યારબાદ બીજું સાતમો એમ છે કે કુલ એંશી બાળકો છે તેમાંથી ત્રણ ચતુર્થાંશ એટલે કે પોણા ભાગના છોકરાઓ છે તો કેટલા છોકરાઓ હશે તો કે ટોટલ એંશી બાળક છે તો એંશીના આપણે એક સરખા ચાર ભાગ કરીએ તો એંશીના ચાર ભાગ કરીએ એટલે વીસ વીસ બાળકો આવે તો અહીં આપણે ત્રણ ચતુર્થાંશ ભાગ લેવાનો છે એટલે કે આપણે ત્રણ ભાગ લઈએ વીસ વીસ એવા ત્રણ ભાગ તો વીસ તેરીને સાઠ એટલે કે આપણે એમ કહી શકીએ કે પોણા ભાગના છોકરા છે એટલે કે ત્રણ ચતુર્થાઉ ભાગ છોકરા છે એટલે કે એંશીમાંથી સાઠ છોકરાઓ છે તો અહીં આપણે જવાબમાં લખીશું કેટલા છોકરાઓ છે તો કે સાઠ છોકરાઓ છે એટલે કે ડ જવાબ છે આવશે ત્યારબાદ આઠમા એમ શીખ્યું એક બોટલમાં એક લિટર દૂધ છે તેને ચાર નાની એક સરખી બોટલમાં ભરવામાં આવે તો દરેક બોટલમાં કેટલું દૂધ ભરાય એક લિટર બરાબર એક હજાર મિલીલીટર

તો આપણે એક સરખી ચાર નાની એક સરખી બોટલ ભરીએ તો દરેક બોટલમાં બસો પચાસ મિલીલીટર દૂધ છે ક્ષમાશે એ જવાબ છે ડ ઓપ્શન બસો પચાસ મિલીલીટર છે આવશે ત્યારબાદનો એમસીક્યુ નવમાં એમસીક્યુ જોઈએ એક મીટર દોરડાને બે સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દોરડાના દરેક ટુકડાની લંબાઈ કેટલી થાય હવે દોરડું છે એક મીટરનું છે એક મીટર એટલે સો સેન્ટીમીટર હવે એના આપણે બે સરખા ભાગ કરીએ એટલે કે સો સેન્ટીમીટરના બે સરખા ભાગ કરો એટલે પચાસ સેમી પચાસ સેમી એમ બે ભાગ થાય તો દરેક ટુકડાની લંબાઈ કેટલી થાય તો અહીં દરેક ટુકડા એટલે કે બંને ટુકડાની લંબાઈ થશે સેન્ટીમીટર એટલે કે એક દોરડાની પચાસ સેન્ટીમીટર અને બીજા દોરડાની પણ પચાસ સેન્ટીમીટર તો અહીં જવાબ આવશે બ પચાસ સેન્ટીમીટર ત્યારબાદનો સવાલ છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા આકૃતિમાં રંગ પૂરેલો ભાગ કેટલામો ભાગ અપૂર્ણાંક સૂચવે છે તે લખો તો અહીં તમને જે આકૃતિ આપી છે એની અંદર રંગ કરેલો છે તમારે લખવાનું છે કે કેટલામો ભાગ અપૂર્ણાંક સૂચવે છે તો સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ જોઈએ તો અહીં પ્રથમ આકૃતિમાં તમે જોઈ શકો છો કે લંબચોરસ છે એના એક સરખા બે ભાગ કર્યા છે અને એક ભાગમાં આપણને કેસરી રંગ કરીને દર્શાવ્યું છે તો આપણે એમ લખી શકીએ કે બે ભાગ છે એક સરખા બે ભાગ એમાંથી એક ભાગમાં રંગ કરેલો છે એટલે કે આપણે છેદમાં બે અને અંશમાં એક લખી શકીએ એટલે કે ટોટલ કુલ કેટલા ભાગ તો કે બે ભાગ એ આપણે છેદમાં લખીએ અને એમાંથી કેટલા ભાગમાં રંગ છે તો કે એક ભાગમાં એ આપણે અંશમાં લખીએ એટલે કે એકના છેદમાં બે એકના છેદમાં બે એટલે એને આપણે કહીએ અડધું એટલે આપણે એમ કહી શકીએ કે લંબચોરસની આખી આકૃતિ છે એમાંથી અડધા ભાગમાં કેસરી રંગ કરેલો છે એટલે આપણે એમાં એક આવશે એમ લખી શકીએ એટલે કે અડધા ભાગમાં રંગ કરેલો છે ત્યારબાદ બીજી આકૃતિ છે બીજી આકૃતિ જે છે એના એક સરખા ચાર ભાગ કર્યા છે અને ચાર ભાગમાંથી એક ભાગમાં લાલ રંગ કરેલો છે તો કુલ જે ભાગ છે આપણે છેદમાં લખીશું એટલે કે છેદમાં લખીશું ચાર કુલ ભાગ છે ચાર એક સરખા ચાર ભાગ કર્યા છે એમાંથી રંગ કેટલા ભાગમાં છે તો કે એક ભાગમાં તો અંશમાં લખીશું એક એટલે કે એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર એને એટલે આપણે પા પણ કહીએ છીએ તો કે આકૃતિમાં એક ચતુર્થાંશ ભાગમાં રંગ કરેલો છે એટલે કે ચાર ભાગમાંથી એક ભાગ છે એમાં રંગ કરેલો છે એટલે અહીં લખીશું એક ચતુર્થાઉશ ત્યારબાદ ત્રીજી આકૃતિ ત્રીજી આકૃતિ છે એ લંબચોરસ જ છે પણ એમાં એક સરખા નાના નાના છ ભાગ કરેલા છે અને છ ભાગમાંથી ત્રણ ભાગમાં રંગ છે છના અડધા ત્રણ એટલે કે અડધા ભાગમાં રંગ છે એમ આપણે કહી શકીએ એટલે અહીં આપણે લખીશું કુલ ભાગ છ અને અંશમાં લખીશું એમાંથી ત્રણ ભાગમાં રંગ છે એટલે આપણે છેદમાં લખીશું છ અંશમાં લખીશું ત્રણ એટલે કે ત્રણના છેદમાં છ તો હવે અહીં આપણે છેદ ઉડાડવા પડશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ એટલે કે એકના છેદમાં બે એકના છેદમાં બે એટલે આપણે એને કહીએ અડધું એટલે કે ત્રીજી આકૃતિમાં અડધા ભાગમાં લીલો રંગ કરેલો છે એટલે જવાબ આવશે એકના છેદમાં બે એટલે કે એક દ્વિત્યાંશ ત્યારબાદ ચોથી આકૃતિ ચોથી આકૃતિમાં લંબચોરસના એક સરખા ચાર ભાગ છે અને એમાંથી ત્રણ ભાગમાં રંગ કરેલો છે એટલે છેદમાં મૂકીશું ચાર કારણ કે લંબચોરસના ટોટલ ચાર ભાગ કર્યા છે એમાંથી ત્રણ ભાગમાં રંગ કરેલો છે એટલે અંશમાં લખીશું ત્રણ એટલે કે ત્રણના છેદમાં ચાર ત્રણ ચતુર્થાંશ જેને આપણે પોણો ભાગ પણ કહીએ છીએ એટલે કે ત્રણ ચતુર્થાઉશ ભાગમાં રંગ કરેલો છે ચારમાંથી ત્રણ ભાગમાં રંગ કરેલો છે એમ આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ આજે કરાવેલી સમજૂતી છે એને પાકી કરી અને નોટમાં લખજો ઉપરાંત જે કાંઈ પ્રશ્નો મેં કરાવ્યા છે આજે પ્રશ્ન એક અને પ્રશ્ન બે એ પણ સારી રીતે પાકા કરજો અને તમારી નોટમાં એ લખજો